Standard 7 subject English, unit 2, how many did you? Today we learn activity 3, 4 and 5. Activity 3, read and enjoy, 7, 8, 1, blow. Yesterday we learned 7, 8, 1, blow. આપણે આગળના વિડીયોમાં 781 બ્લો સ્ટોરી શીખી ગયા. હવે તેને આધારિત આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ? ગોપાલ લાઈક ટુ ઈટ જલેબીસ. તો આપણે તેની સામે ટીક કરીશું જલેબીસ. વિચ ઇન્સેક્ટ્સ વી બસિંગ ઓવર ધ જલેબીસ? આન્ટ્સ, ફ્લાઈસ, મોસ્કિટોઝ એન્ડ હની બી. તો આવશે ફ્લાઈસ. હુ કિલ્ડ ધ જાયન્ટ? ધ કિંગ, ગોપાલ, અ લાયન. ધે કિલ ઇચ અધર. ધ આન્સર આવશે ડી, ધે કિલ ઇચ અધર. વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર. ઇન ધીસ વે ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર. વાર્તા આધારિત નીચેના વાક્ય વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. અહીં વાર્તાને આધારિત સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે, વાક્ય આપ્યા છે, તેને વાર્તાને આધારે ગોઠવીને યોગ્ય ક્રમમાં લખવાના છે અને તેનો ક્રમ આપેલ ખાનામાં લખવાનો રહેશે. ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ. સેકન્ડ, ગોપાલ કિલ સેવન ફ્લાઈઝ એટ અ બ્લો. ધ જાયન્ટ્સ ડાય. ફોર્થ, ધ જાયન્ટ્સ ફાઉટ વિથ ઇચ અધર. ફિફ્થ, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલું સેન્ટેન્સ આવશે ગોપાલ કિલ સેવન ફ્લાઈઝ એટ અ બ્લો. તો ત્યાં આપણે વન નંબર લખીશું. વન. સેકન્ડ સેન્ટેન્સ આવશે ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ત્યાં આપણે સેકન્ડ લખીશું. થર્ડ સેન્ટેન્સ આવશે ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. ત્યાં આપણે થ્રી લખીશું. એન્ડ ફોર્થ સેન્ટેન્સ આવશે ધ જાયન્ટ્સ ફાઉટ વિથ ઇચ અધર. ત્યાં ફોર્થ લખીશું. એન્ડ ફિફ્થ સેન્ટેન્સ ધ જાયન્ટ્સ રાઈટ. ત્યાં ફિફ્થ લખીશું. નેક્સ્ટ એક્ટિવિટી 4. અહીં એક રમત આપવામાં આવી છે. તમારા શિક્ષક પ્રમાણે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. તો શિક્ષક મિત્રો, બંને રમતોની વિગતો આ યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5 જોઈશું. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કે વાક્ય ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન બનાવો. ગોપાલ બોટ ફ્રેશ જલેબી. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી? યસ હી ડીડ. સેકન્ડ, ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર. તો અહીં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો વાક્યની શરૂઆતમાં ડીડ આવશે. ડીડ ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર? તો અહીં વિદ્યાર્થી મિત્રો, વાક્યની શરૂઆતમાં આપણે ડીડ મૂકવાનું રહેશે. તો એની સામે આપણે ડીડ લખવાનું રહેશે. યસ ધે ડીડ. સેકન્ડ, થર્ડ, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રી. તો અહીં પણ ક્વેશ્ચન ડીડથી બનશે. ડીડ ગોપાલ, હું શોર્ટમાં જે લખીશ, ગોપાલ થ્રો સ્ટોન એટ ટ્રી? નો હી ડીડન્ટ. ફોર્થ, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઈઝ. તો એનો પ્રશ્નાર્થ આ રીતે બનશે. ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઈઝ? તો નો, એનો આન્સર આવશે નો હી ડીડન્ટ. ફિફ્થ, ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ. તો અહીં પ્રશ્નમાં કયા રીતે બનશે. ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવર્ડ? યસ હી ડીડ. બી, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. તો અહીં સેન્ટેન્સ આપ્યું છે, એના પરથી આપણે પ્રશ્ન બનાવવાનું છે. તો હુથી પ્રશ્ન બનશે, હુ બોટ સમ ફ્રેશ જલેબીસ? ફર્સ્ટ, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. કે ગોપાલે બિગ બેલ્ટ બનાવી છે. તો કોણે બનાવી છે? તો હુથી પ્રશ્ન થશે, હુ મેડ અ બિગ બેલ્ટ? તો અહીં હુથી પ્રશ્ન બનશે, હુ મેડ અ બિગ બેલ્ટ? ગોપાલ
સેકન્ડ ગોપાલ થ્રીવ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. તો થ્રીવ, તો હુ થ્રીવ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, તો અહીં થ્રીવ આવશે ધ જાયન્ટ્સ. ગોપાલ કિલ સેવન ફ્લાઇઝ એટ વન બ્લો, તો વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો. વન જોઈએ, ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ, તો કિંગે શું જોયું? તો અહીં વોટથી પ્રશ્ન થશે, વોટ ડીડ, ડબલ્યુ એચ ક્વેશ્ચન બનાવવાના છે, તો વોટ ડીડ ધ કિંગ સી. ગોપાલ લાઈક જલેબીસ, વોટ ડીડ ગોપાલ, ગોપાલને શું પસંદ છે? જલેબી. તો આ રીતે પ્રશ્ન બનશે, વોટ ડીડ ગોપાલ લાઈક, વોટ ડીડ ગોપાલ લાઈક. નેક્સ્ટ, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે, વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ, તો કિંગ, વેન ડીડ ગોપાલ, ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. ગોપાલને કિંગ ક્યારે બોલાવે છે? તો ઇન ધ મોર્નિંગ એટલે સમય દર્શાવે છે, માટે વેનથી પ્રશ્ન થશે, અહીંયા ડબલ્યુ એચ ક્વેશ્ચન વેનનો ઉપયોગ થશે. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. સેકન્ડ, ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ, વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ. તો અહીં મીટ થશે, મીટ ધ મીટ ગોપાલ. થર્ડ, ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ, વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ, કે ગોપાલે જલેબીઝ ક્યાં મૂકી હતી? ફર્સ્ટ, ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન, તો અહીં વેરથી ક્યાં ગયો? તો ટુ ધ માઉન્ટેનની નીચે અંડરલાઇન છે, એ સ્થળ દર્શાવે છે, માટે અહીં વેરથી પ્રશ્ન બનશે, વેર ડીડ ગોપાલ ગો. સેકન્ડ, ધ યંગ મેન હાઈડ બિહાઇન્ડ ધ ટ્રી, તો વેર ડીડ ધ યંગ મેન હાઈડ, અહીંયા હાઈડ આવશે. આ રીતે અહીં આપણે પ્રશ્ન બનાવવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીમાં તમને ખ્યાલ આવ્યો